આ માત્ર ફિલ્મ નહીં, શ્રદ્ધાંજલિ છે એ લોકોને કે જેઓ વીજ પુરવઠો અવિરત વહેતો રાખવાના પુરુષાર્થમાં આપણી વચ્ચેથી અણધાર્યા ચાલ્યા ગયા. આજે તેઓ ભલે નથી, પરંતુ એમનો સંદેશ આ તારમાં આજે પણ વહી રહ્યો છે અને આપણને કહી રહ્યો છે, વીજળી અજવાળું જરૂર આપશે, બેદરકારીની માફી ક્યારેય નહીં આપે. મમ્મી પપ્પા રોજ કહેતા હતા દીવો કરો દીપ હે ને. દીવો કર્યા પછી પપ્પા શું કરતા બેટા? મંત્ર બોલતા, મને આવડે છે, હું બોલું જો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચાલ બેટા. મમ્મી. હા બેટા. હવે હું રમવા જાઉં? જા બેટા. જલ્દી પાછો આવજે બેટા. ના, નહીં આવ. પપ્પાએ મને રોજ આમ જ કહેતા હતા, પણ પેલા દાડે મેં એમને ઓફિસ થી જતા વાનું કીધું, પણ પાછા જ ના આવ્યા. એવું ના બોલ બેટા, તારા પપ્પાની તો ભૂલ થઈ ગઈ, પણ તું તો મારો ડાયો દીકરો છે ને બેટા. હા. તું જલ્દી આવી જા. સારું. ભાભી, આમ રડ્યા કરશો તો વધુ દુખી થવાશે. કાકા, તમે તો ઢીલા ના થાવ, આ લોકો હામ હારી જશે. શું કરું બેટા, દીકરાને કાદ આપવી પડે એવા દાડા આવે તો કાળજું કઠણ છે રે. રોશની, દીપ, નાનકો, આખું ઘર અજવાળાથી ભરેલું હતું. દીપક ગયો, અજવાળું ભી ગયું. રોશની બેટા, જરા કંપનીની ઓફિસે જતો. બાપુજી, તમારી લાકડી. રેવાથી બેટા, હવે લાકડી વગર ચાલવાની ટેવ પાડવી પડશે ને. અજવાળાના પગલા દાબી ઉતરે છે અંધારા, કંકુનો સૂરજ ડૂબ્યો, હવે જીવવાનું નો ધારા. એક ભૂલને સાવા કાળે ખર તું જીવન ફૂલ, સોના ઘર ના હૈયે ખટકે ખાલી પાની શું. ભાભી, આ તમે કરિયાણું મંગાવ્યું હતું ને એ બધું મારા માથે નાખીને વયા ગયા. મારી સાથે ભગવાન આવો કેમ કર્યો, કેમ કર્યો? આવો કેમ વિચારો છો ભાભી? દુનિયામાં બીજાના અકાળે મોત નહીં થતા? થાય, પણ હવે ચાલીને મોત માંગવાની ભૂલ તો કોઈ ના કરે ને. પટકાણા, તારે માથું ઢાંકેલું હોત તો એ બચી જાત ને. તમે જ કહો એ બચી જાત ને.
તમે તો બિહાર હતા, તો પછી તમે એમને કેમ ના માર્યા? કેમ ના માર્યા તમે એમને? કેમ ના માર્યા? ભાભી કેટલી વાર વારું, કેટલા ને વારું? કાલે રાત્રે હરખું વાળું નત કર્યું, થોડુંક તો પેટમાં નાખો. થોડું મોડું થયું છે, અટાણે નહીં. ઠીક છે, પણ નામ લીધું છે તો થોડુંક પાણી. આવા બધા વેમ રાખવા રહેવા દે. બેટા જાગૃતિ, વેમ હાટું નહીં, તમારી ચંત્યા થાય છે ઈ હાટું આમ કહું છું. એ ખાવાથી તારી ચિંતા દૂર થઈ જવાની. પપ્પા, તમારી બેગ લાવ. બેટા ના પાડી છે ને તને, તો રોજ હું કામ અમુક જ. આ બચારી તો તમારા હારા હતું, એટલે મારે કેવી રીતે કામ કરવું ને તમારે નક્કી કરવાનું. મૂકી દે બાજા. સાંભળો, કામ પર જાઉં છું ત્યારે તો ટાઢા રહ્યો. માઠું ના લગાડતું, જે આપણને ખૂબ ભાલ કરતું હોય ને એ આપણને વઢે હો. મમ્મી, હું રોજ સ્કૂલે પૂરા યુનિફોર્મમાં જઉં છું કે નહીં? તો પપ્પા કેમ નથી જતા? એમને કોઈ વર્તુ નથી? બેટા, આપણે પપ્પાના સાહેબને કહીશું કે એમને વડે. મને ખબર ને, કામે જતા તારો કોઠો ને દિમાગ બે ટાઢા હોય જ નહીં. અરે રહેવા દો ને સાહેબ, અત્યારે આ બધી વાતો કરશું તો વધારે મોડું થશે. સાંજે કામ પતાવીને એ લોકો આવે ત્યારે નિરાંતે વાત કરજો. હમણાં તમે લોકો જાઓ. ઉતાવળમાં ભૂલી ગયો સાહેબ, મારે તો મોડું થતું હતું તોય પહેરીને આવ્યો. તું તો ના પહેરવાનું પહેરીને કામ કરે છે કિશન. જો ગાંધી, તને અત્તર વાર કહ્યું કે આ વીંટી નડતર ગ્રહની વીંટી છે અને આ લકી છે મારા માટે. એમાં શું છે કે એનાથી
ઉપર વાળાની મારા પર મહેરબાની રહે છે. શું કિશન, ઉપર વાળો તો મહેરબાન રહે, એ દયાળુ છે, વીજળી દયાળુ નહીં હોતી. જાણું છું, છેલ્લા 12 વર્ષ એની હારે જ કાઢ્યા છે. છે ખબર બધી છતાં વાત કાને ના ધરે, રોકવા કે ટોકવાનો અર્થ કોઈ ના સરે. સમજ ઓ ભાઈ તું સમજ, આ જિંદગી છે જિંદગી, કાળ માથે લઈને તોય રોજ રોજ તું પરે. વાત કાને ના ધરે, અર્થ કોઈ ના સરે. જો રાઠોડ, કામ વખતે આપણો લાઈન સ્ટાફ પ્રેશર કે ટેન્શન હેઠળ ના હોય એ પણ અકસ્માત નિવારવા માટે જરૂરી છે કે નહીં? છે સર. તો એ લોકો કામ કરતી વખતે સ્વસ્થ રહે, એકાગ્ર રહે એવું વાતાવરણ આપણે પણ ઊભું કરવું પડે ને. મેં તમને એટલે જ વાત આગળ વધારતા રોક્યા. બરાબર છે પટેલ સાહેબ, પણ એક જવાબદાર અધિકારી તરીકે સલામતીના નિયમોનું પાલન કરવાનું આપણે એમને કહેવું જ પડે ને. કહેવું જ પડે, કેમ નહીં. હા, પણ નિયમો જાણવાથી કે જણાવવાથી એ લોકો ના જાગે, એમનો માયલો જાગે ને, ત્યારે જ અસર થાય. ભાભી ઉમરે ઉભા રહે તારી સામે જોઈ રહ્યા છે. રોજ નું છે એને તો. હાલો ભાઈ, આપણે જવા દો. મમ્મી, તું રોજ કેમ અહી ઉભી રહીને પપ્પાને જતા જોવે છે? ઈ તને નહીં સમજાય બેટા, પણ પપ્પા તો તારી સામે જોતા જ નથી. જોશે, એમને સમજાશે ને ત્યારે. ચાલ, તું અત્યારે સ્કૂલે જવાની તૈયારી કર, હું રમાબેનના ઘેર જઈને આવું. રમા, 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 આવું. બે ઘડી તો મને નવરી પડવા દો, ઘરના બીજા કામ ન કરું. બોલો, શું હતું? રમા, આ પીઠની પીડા મટતી નથી ને સહન નથી થતી. થોડીક વાર તમારો વાહ દબાવી દો, સારું લાગશે. વરા થવા આવ્યું, ડોક્ટરોએ હાજર થવાની આશ છોડી દીધી છે. આ ખોટું પડી ગયેલું અડધું અંગ લઈને બાકીનું જીવન કાઢવાનું. તમારું અડધું અંગ તો તમારી પાસે છે ને, ચિંતા હું કામ કરો છો? મારા કારણે તમે બહુ હેરાન થાવ છો. જેના ભાઈ ઘારા હોય એને ધણીની ચાકરી કરવા મળે. પણ મારા ભાઈ જેટલા તમારા ભાઈ નથી હારા રમા. ફરી વખત આવું બોલાશો ને તમને માતાજીની આણ છે. તમે મારી નજર સામે છો, એ જ પૂરતું છે મારા માટે. માતાજી તમારું ભલું કરે. હું રોજ માતાજીને કહું છું રમાને અને છોકરાને હાચવજો,
ને મને છૂટો કરજો. તમે માતાજીને આવી પ્રાર્થના નહીં કરતા હો એટલે મને છૂટો નથી કરતા. મારાથી માતાજીને એવું કહેવાય કે તમારો જીવ છૂટો કરે? હું એવું કહું, તમારે મને પાપમાં નાખવી છે તો એક વાર માતાજીને વિનવો મારે ખાતર. અજવાળાના પગ લગાવી ઉતર છે અંધારા, કંકુનો સૂરજ ડૂબ્યો હવે જીવવાનો નોંધારા. એક ભૂલને સા આકાળે ભરતું જીવન ફૂલ, સોના ઘરના હોય ખટકે ખાલી પાની શું. એમને હારો આટલું કરું છું ફરિયાદ કર્યા વિના, હા માર્યા વિના, એ તોય આવું કે ને મારાથી નુકસાન થતું. જિંદગી જીરવી નો હકાય ને મોત માંગી નો હકાય, આવતી શે સહન થાય? હશે રમા, પોતાની બેદરકારીનું આવું પરિણામ આવશે એવી થોડી ખબર હતી? તે પટકાયા પછી જાન આવે, અરે નાનું છોકરું છે તે ખબર ન રહે. કામ કરતા એવી ભૂલ કરી બેટા કે મા પાસે માફી એનો માંગી હકાય. હવે તો એટલી જ અરજ કરવાની કે થાંભલે ચડનાર આવી ભૂલ ન કરે, એવી મતી હમને દેજે માં. આપણી પાસે અર્થ રોડ નહોતો? હતો ને સાહેબ. આ પણ આજે નહોતા લઈ ગયા. વાયરની રિંગ પણ સાથે નહોતી. પણ સાહેબ કોઈ તકલીફ નથી પડી, પૂરતું ધ્યાન રાખ્યું હતું. એને ધ્યાન રાખ્યું ના કહેવાય, નસીબ સારું હતું એમ કહેવાય. સાહેબ આપણી ગેંગમાં છે ને એકય વખત નાનો અમથો અકસ્માત ન થયો. મનો, અકસ્માત દર વખતે ના થાય, પણ એ ના થાય ને એ માટે ધ્યાન તો દર વખતે રાખવું પડે. પણ સાહેબ હું શટડાઉન લીધા વિના ક્યારે થાંભલે નથી ચડતો. તોય સપ્લાય ખરેખર બંધ છે કે નહીં એની ખાતરી કરવા માટે આ કાંતી જીત કરતો હોય છે, નહીં? હા, એ છે જ વેદીઓ અને ચીકણો દોડડાયો છે. આ લાઈન ક્લિયર છે એની જાણકારી હોવા છતાં ખાતરી કરવાની શું જરૂર હે? હા, નહીં નહીં એવું નથી સાહેબ, આ તો કોક વખત સપ્લાય ચાલુ પણ હોય. ચાલુ હોય ને? હા, આપણે ફીડરની લાઈન પર ગામ દૂર હું સ્થિતિ હોય હું થતું હોય એની આપણને આયા બેઠા થોડી ખબર પડે. એટલે જ કહું છું, સલામત રહેવું હોય ને તો ધારણા કે માહિતી ઉપર નહીં જાત ચકાસણી ઉપર ભરોસો રાખો.
એ તમને બચાવશે. ચાલો જવા દો. આ રોજ રોજ ટોક્યા કરીએ ને એ તમને નહીં ગમતું હોય, પણ એટલું યાદ રાખજો, ગામમાં અજવાળું કરવા જતા આપણા ઘરમાં ક્યાંક અંધારું ના થઈ જાય. ચાડી ખાધી એટલે નહીં. ના ના, મને કે ને, આ કંપની ને એના સાહેબો તમારી સલામતી ની, તમારી જિંદગી ની આટલી ફિકર હું કામ કરે છે? કેમ અને હું કામ કરે છે? તમે બધા એમના મામા ભઈના કે માસીના દીકરા થાવ છો એટલે? ના તો વિચારો ને પછી. સાહેબ કહી ગયા એનો અર્થ એ કે અકસ્માતના સંજોગો ઊભા થતા રોકવા ક્યારેક આપણી હાથ બહાર ના હોય છે. હોય છે ને? હા. તો આવામાં એ કંપનીએ તમને સલામતી પૂરી પાડવામાં કોઈ કચાશ રાખી છે? ના ના, કેને કચાશ રાખી છે કોઈ? અમે એવું ક્યાં કીધું? તો પછી જોયા કર્યા વિના ઉતાવળે થાંભલે શરૂ ચડી જાય છે તું? આ મોબાઈલ, ચેન, વીટી, આ બધું હું હામે ચાલીને માગી લઉં, તારે જ દેવાના. તારે તને જાતે ના હું છે? લાઈન શટડાઉન છે કે નહીં એ આમ હાથ આમ આમ નજીક લઈ જઈને જોવાનું, પણ વાયરની રિંગ નહીં વાપરવાની. ઉપરથી હેવી લાઈન જતી હોય ને તો સાધનો આમ આમ નીચેથી ઘા કરીને જંબાવવાના. તારે તારો ભાઈબંધ જશો આમાં જ પટકાયો તો ભલે બચી ગયો, પણ બચેલી જિંદગી છે કેવી એની? તમારા ભલા આટું કહીએ છીએ કે સેફ્ટી બેલ્ટ પહેરો, તો કેસે આવા રૂપકડા રમકડા તો બહુ જોયા અમે. અને તું રોજ હેલ્મેટ પહેરશે પણ માથે તગારું મૂક્યું હોય ને એમ હરામ બરાબર જો બાંધતો હોય તો. અરે આપણી વચ્ચે આવી બધી વાતો રોજ થતી જ હોય છે ને? થતી હોય છે, પણ એની અસર નથી થતી ને ભાઈ. વાંધો ન્યા છે. જે માણસ પોતાની જિંદગીને જ સસ્તી ગણતો હોય ત્યાં એને કિંમત કેવી રીતે સમજાવવી? મારો એક ભાઈબંધ દીપક, એ તો મેં આમાં ખોયો જ છે. ખૂબ દાડો તને કઈક થઈ ગયું તો ખબર બધી છતાં વાત કાને ના ધરે, રોકવા કે ટોકવાનો અર્થ કોઈ ના સરે. સમજ ઓ ભાઈ તું સમજ, આ જિંદગી છે જિંદગી, કાળ માથે લઈને તોય રોજ રોજ તું પરે. વાત કાને ના ધરે, અર્થ કોઈ ના સરે. કંપનીએ વર્તનો છે કાપી દીધું હે ને? કંપનીએ તો ઘણું કર્યું, સાહેબોએ પણ ખૂબ સધિયારો આપ્યો. તો દીપક બીજે નોકરી કરતો હોત ને તો આવો ટેકો ના મળ્યો હોત. પેન્શનના કાગળિયા થઈ ગયા? કોઈ કાર્યવાહી હાટુ અધિકારીઓ આવ્યા હતા, આ છોકરાઓના કાગળિયા ઉપર અંગૂઠા લઈ ગયા. લખવા વાંચવાની હજી ઉંમર નથી થઈ ત્યાં અંગૂઠો મારવાનો વખત આવે. કાકા, જે બની ગયું એનો વસવસો કરવાથી જિંદગી છે જ છે. હવે બાકી એ કેટલી રહી? આવું અને છોકરાઓનું શું થશે? એ તો મારા ભરોસે મૂકી અને હાલી નીકળ્યો. હવે આ ઉંમરે હું એમની સંભાળ કેવી રીતે લઉં?
કાકા, વખત જતા હંદુ એ ઠીક થઈ જશે. કાંતિ, તું અમારા બધા કામ કરે છે, એક કામ કરીશ? હા હા, બોલો ને. કોઈ નાની મોટી નોકરી હોય તો જોજે ને મારા માટે. કાકા, આટલી રકમ મળી છે તો રોશનીને પૂછી દેજે, એ તને બધું કહેશે અને પણ એને જ આપી દેજે. ચાલ બેટા દીપ, મંદિરે જવાનો સમય થઈ ગયો. બેટા ઉભો થા બેટા, છેવટે સહારો તો એનો જ છે ને બેટા. પડે ત્યારે સગળું પડે છે, એ ગયા તે જાણે નસીબે બહુ ફેરવી લીધું. એમની સામે મને નોકરી મળે એની સાહેબે વાત કરી, પણ હું 12મું પાસ નહીં ને, તેમાં એ હું કરે? સગાઓ પણ પડ્યા પણ ફાટું પાડતા ગયા. કેમ, શું થયું? સસરાએ ગામડામાં મકાન બનાવ્યું હતું, એટલે અમને એમ કે આ કોલોનીનું મકાન જ્યારે ખાલી કરવાનું આવશે ત્યારે અમે ગામડે રહેવા જઈશું. પણ મારા જેઠે એમાં ભાગ માંગ્યો, કીધું કે એમાં રહેવું હોય તો એની કિંમત તો ભાગ મને આપી દો. તો હવે? હવે ગામડાના મકાનમાં રહેવા જવું હોય તો પૈસાનો વેચ આમાંથી જ કરવો પડે ને, તો પછી માએ બચવાનું કેટલું? ને આ બેઉ છોકરા ભણી ગણીને કમાતા થાય ત્યાં સુધી થોડી હાલવાના. અમારે તો મરવાના વાકે દાડા કાઢવાના, ને ગામના લોકો જે કઈ બોલે એ સાંભળ્યા કરવાનું. ભાભી, ગામવાળા તો આપણને સધિયારો દેવા કે. સાચું, એ હંદા એક જ વાત કર્યા કરે છે કે નસીબમાં લખેલું તો ભોગવવાનું જોઈએ. વાંક મરવા વાળાનો અને રોવાનું અમારા નસીબને આ ક્યાંનો ન્યાય છે ભાઈ? એમાં અમારો શું વાંક? ભાભી, આને જ વિધિના ખેલ કહેવાય. જનારા પાછળનાની હાલત જોવા આવતા નથી, અને જે જોઈ શકે છે એ આમાંથી ધડો લેતા નથી.
મનુ સાહેબ તમે સુઈ રહે. ક્યારે ડિસ્ચાર્જ થવાનું ડોક્ટરે કહ્યું? હા, બે ચાર દીમાં ઘેર જવા દેશે. હાથે માથે તો થોડું જ વાગ્યું છે સાહેબ, પણ આ બે પગમાં મોટા ફ્રેક્ચર છે. આબુ સિંહને અડવા ગયો ને ઝટકો લાગ્યો. કેમ કરતા પાવર ચાલુ રહ્યો એ ખબર નહીં, પણ બેલેન્સ જતું રહ્યું અને નીચે પટકાણું. સેફટી બેલ્ટની તો ટેવ જ નથી પાડી ને. હેલ્મેટ પહેરી હશે પણ બાંધી નહીં હોય. આ માથે વધુ ઈજા થઈ હોત તો હું ના બચ્યો હોત. મારા ઘરને મોટી ખોટ પડત અને કંપનીને ખોટ ના પડત. મરનારના કુટુંબને વળતર આપતા અમને આનંદ નથી થતો, કારણ કે કંપની પણ પોતાના પરિવારનો સભ્ય ગુમાવે છે. મનુ, વીજળી પેદા કરવાથી અજવાળું નથી થતું, એને લોકો સુધી પહોંચાડવામાં આવે ને ત્યારે અજવાળું ફેલાય છે. અને એ કામ તમે લોકો કરો છો. અરે, અમારી ખરી ઉર્જા તો તમે છો. કંપનીની કિંમતી જણસ છો તમે. અમે જ અમારી સાચી કિંમત તો સમજીએ કે નો સમજીએ કે અમે નો સમજીએ કે અલા એ ભડનો દીકરો થઈને રડે છે. ચાલ સ્વસ્થ થઈ જા અને જલ્દી સાજો થઈ જા, એટલે ફરી પાછું કામે લાગી જવાય. એ વખતે તારી સાથે કિશન હતો? હા. કિશને વાળું કર્યું? ના પાડી. આખો દાડો સુન મુન બેઠા છે. તો એને ફરી કોને? પોતાની મરજીના માલિક છે. અમારું કીધું ક્યાં ગાંઠે બાંધે છે? કામ ઉપર ખાલી પેટ જાય નહીં, અકળાય નહીં, એનું રોજ ધ્યાન રાખીએ પણ કિંમત જ નહીં. એમને કાંક થાય નહીં, એ હાટુ રોજ યાદ કરીને મોજા દઈએ તો હામે વડસ કા ભરે. એ કામ ઉપર જાય ત્યારે રોજ ઊંચા જીવે એમને નિરખ્યા કરું. ઘેર પાસા ફરે તહી સીવ હેઠો રહે, પણ અમારી સિંત્યાની એમને પડી હોય તો ને. આજે મનુભાઈની જગ્યાએ ઈ હોત અને એમને કાક થઈ ગયું હોત તો એમના કારણે આખી જિંદગી ભોગવવાનું તો અમારા જ આવત ને. સાંભળ્યું? આ તારી ઘરવાળીએ કીધું એ સાંભળ્યું? સુધર, સુધરી જા. તારી હાટું નહીં તો આ લોકો હાટું તો સુધર. અને એક વાત જાણી લે, કામમાં રહેલું જોખમ જાણવા છતાં અને સલામતીની બધી સગવડ હોવા છતાં પણ જે માણસ બેદરકાર રહે ને, તો એનો અર્થ એ થાય કે એને પોતાનો જીવ અને પોતાના ઘરવાળા બેઉ વાલા નથી. તું એમાંનો જ છું. જમી લેજે. સમજ ભાઈ તું સમજ, આ જિંદગી છે જિંદગી,
કાળ માથે લઈને તોય રોજ રોજ તું પરે વાત કાને ના ધરે અર્થ કોઈ ના સરે પપ્પા તમને એક વસ્તુ બતાવું હા લો તે આનું શું છે મમ્મી કહેતી હતી કે તમને મોજા નથી ફાવતા એટલે નથી પહેરતા તો હવે આ જુઓ તે દોર્યું છે હા તમારા મોજા પહેરીને દોર્યું છે તમારી લકી કાઢીને કેમ મૂકી છે એ મારા માટે લકી છે ને એટલે હું તમારી ટૂલ બેગ લઈ આવું જાગૃતિ સ્કૂલે છે ને અત્યારે એટલે ટૂલ બેગ મેં લઈ લીધી છે ગણેશજીને કહેતો હતો કે મારા કુટુંબને મારી કંપનીને બંનેને મારી જરૂર છે થાંભલા ચડું ને ત્યારે બસ આટલું યાદ અપાવ છે થોડી કાળજી થોડીક સમજણ તાલી બનો સંગાર આજીવનમાં કદી ન છૂટે અજવાળાનો સાર જીવન તો છે મહામુલા અજવાળા કેરો અવસર સહેજ અમાથી સાવધાની ને હસતું રહેશે હર ઘર હસતું રહેશે હર ઘર સેફ્ટી બેલ્ટ શું છે આ બધું ગામમાં અને આપણા ઘરમાં અજવાણું બધે રાખવાનું તમે જ કહ્યું હતું ને સાહેબ થોડી કાળજી થોડીક સમજણ તાલીમનો સંગાર આજીવનમાં કદી ન છૂટે અજવાળાનો સાર જીવન તો છે મહામુલા અજવાળા કેરો તમને આવા ખુશહાલ પરિવારમાં અમે જોવા માંગીએ છીએ હાર ચડાવેલી ફોટો ફ્રેમમાં નહીં